કેનેડામાં એક કાર એક્સિડન્ટમાં અમદાવાદના 19 વર્ષીય યુવાન વર્ષિલ પટેલનું મોત નિપજ્યું હતું. વર્ષિલ કેનેડામાં હાયર એજ્યુકેશન માટે ગયો હતો જ્યાં તે એક રોડ એક્સિડન્ટનો ભોગ બન્યો હતો. પોલીસે આ કેસમાં એક કાર ડ્રાઈવરની ધરપકડ કરી નાખી છે. વર્ષિલની બોડી ભારત લાવવા માટે $30,000 જંગી ખર્ચ આવે તેમ હોવાથી મિત્રોએ ક્રાઉડ ફંડિંગ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં લગભગ $21,000 એકઠા થઈ ગયા છે અને હજુ $9,000ની જરૂર છે. વર્ષિલના મિત્રોએ સોશિયલ મીડિયા પર અપીલ કરી છે અને લોકોને ઉદાર હાથે દાન કરવા વિનંતી કરી છે જેથી વર્ષિલના પરિવારજનો તેમના દીકરાનું મોઢું જોઈ શકે. પોલીસે જણાવ્યું હતું કે લગભગ 10:15 વાગે બેરીના બિગ બે પોઈન્ટ ઉપર એક્સિડન્ટ થયો હતો જેમાં એક સ્ટુડન્ટનો જીવ ગયો છે. ઇમરજન્સી સર્વિસ તરત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી પરંતુ વર્ષિલનું ત્યાં જ મોત નિપજ્યું હતું. તો બસ આ તો નવો વિડીયો, ફરી મળીશું નવો વિડીયો સાથે.